ઉપલેટામાં મકર સંક્રાંતિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટામાં મકર સંક્રાંતિ ઉત્સાહ અને ઉમંગ સાથે લોકોએ ઉજવણી કરી હતી. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ ઉજવણી. ઉપલેટા ગામ પણ હવે પાછળ નથી રહ્યું. વહેલી સવારથી સાથે સાથે લોકો દ્વારા પોતાની અગાસી ઉપર જઈ અને બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા હતા. અને સાથે સાથે મકર સંક્રાંતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે આ દિવસે દાન ધર્મ દાન તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે, ત્યારે લોકો દ્વારા આ વ્યવહાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. તેમજ સવારથી લોકો પોતાની અગાસી પર મ્યુઝિકના તાલ સાથે તેમજ અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરાના લાડુ, શેરડી જેવી વસ્તુઓ લઈ સવારથી સાંજ સુધી પતંગો ખૂબ મજાથી ચગાવી હતી અને મકર સંક્રાંતિના તેઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી હતી. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. પરિવાર આજે મકર સંક્રાંતિ ઉજવવા માટે અગાસી ઉપર ચડ્યા છીએ. મકર સંક્રાંતિનું મહત્વ, ધન સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે અને દક્ષિણ ગોળાર્ધમાંથી 6 માસ સુધી ઉત્તર ગોળાર્ધ તરફ એનું પ્રયાણ કરે છે, એટલે એનું નામ ઉત્તરાયણ પણ છે. અને આજે અમે સહપરિવાર બપોરનું ભોજન પણ અહીંયા જ લેવાના છીએ. ઊંધિયું, દૂધપાક, પૂરી, ચીક્કી, લાડવા અને અમે પરિવાર સાથે સાથે જ બધા અહીંયા જે બપોરનું ભોજન કરી અને આખો દિવસ અમે સૂર્યના પ્રકાશના કિરણો, જે સૂર્યના પ્રકાશના કિરણો છે એ સીધા આપણા શરીરમાં આજે સીધા પ્રવેશે છે અને શરીર અને વાતાવરણને શુદ્ધ કરે છે. એટલા માટે અમે બાળકો સાથે અને બધા જ અહીંયા મળી અને ભેગા રહેવાના છીએ. આખો દિવસ અમે મોજ મસ્તી કરશું અને આખો દિવસ મોજ મસ્તી કરી અને સાંજ સુધી અમે પતંગ ચગાવશું અને અમે સૂર્યના કિરણોનો ભરપૂર લાભ લેશું.